હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે રસાયણ વિજ્ઞાનમાં એક ચેપ્ટર પૂર્ણ કર્યું. હવે આપણે બાયોલોજીના ચેપ્ટર તરફ જઈશું, જેમાં ચેપ્ટર નંબર 5 આપણે શીખવાનું છે, જેનું નામ છે સજીવના પાયાનો એકમ. સજીવના પાયાનો એકમ શું છે સૌ પ્રથમ આપણે એના વિશે જાણીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે જીવસૃષ્ટિની અંદર રહીએ છીએ એ જીવસૃષ્ટિ એ નાનામાં નાના કણમાંથી તૈયાર થયેલી છે. રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ વાત કરીએ તો કોઈ પણ પદાર્થ એ અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે, અને એ જ કણને આપણે બાયોલોજીની ભાષામાં વાપરવું હોય તો દરેક સજીવ એ નાનામાં નાના ઓરડા જેવા ભાગથી તૈયાર થયેલો છે. હવે નાનામાં નાનો ઓરડા જેવો ભાગ શું છે એના વિશે આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, કોષ શબ્દ એ લેટિન શબ્દ સેલ્યુલા પરથી ઉતરી આવેલો છે, અને એનો અર્થ થાય છે નાના ઓરડા જેવો ભાગ. એક એક્ઝામ્પલ લઈએ જેના ઉપરથી તમને ખ્યાલ આવશે કે કોષ શું છે. આપણે માનવ શરીરની વાત કરીએ તો માનવ શરીર કેવી રીતે તૈયાર થાય તો જોઈએ. આપણે એવું કહીએ છીએ કે સજીવના પાયાનો એકમ, જેને આપણે નાના ઓરડા જેવો ભાગ કહીએ છીએ, એને બાયોલોજી ભાષામાં કહેવામાં આવે છે કોષ. તમને શું લાગે છે કે દરેક સજીવની અંદર શું એક જ કોષ આવેલો હોય છે? ના, ઘણા બધા સજીવો એવા છે કે જેમાં એક કરતાં વધારે કોષો આવેલા હોય છે. પણ આપણે વાત કરીએ છીએ કે માનવ શરીરની રચના કેવી રીતે થાય છે, તો સજીવનો પાયાનો એકમ શું છે? કોષ. હવે આ કોષો ભેગા મળીને શું બનાવે છે? તો કે વિવિધ પેશી. શું બનાવે છે? વિવિધ પેશી. હવે આ વિવિધ પેશીઓ ભેગી મળીને શું બનાવે છે? અંગો કે અવયવ. તો આપણા શરીરની અંદર એક જ અંગ આવેલો નથી, એક જ અવયવ આવેલો નથી, એના કરતા વધારે અંગો આવેલા છે. તો આ અંગો કે અવયવો ભેગા મળીને શું બનાવે છે? તો કે વિવિધ તંત્રો તૈયાર કરે છે. વિવિધ તંત્રોની વાત કરીએ તો શું આપણા શરીરની અંદર એક જ તંત્ર આવેલું છે? ના, જોઈએ કયા કયા તંત્ર આવેલા છે. પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, કંકાલ તંત્ર, સ્નાયુ તંત્ર, ઉત્સર્જન તંત્ર, પરિવહન તંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર. તો આ વિવિધ તંત્રોમાં કોનો કોનો સમાવેશ થાય? પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, કંકાલ તંત્ર, સ્નાયુ તંત્ર, ઉત્સર્જન તંત્ર, પરિવહન તંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર, અને એક મુખ્ય છે પ્રજનન તંત્ર. તો આ બધા તંત્રો કેવી રીતે તૈયાર થાય છે? તો કે વિવિધ અંગો
પોતપોતાની અવયવો ભેગા મળીને વિવિધ પ્રકારના તંત્રોની રચના કરે છે. હવે આ વિવિધ તંત્રો ભેગા મળીને શું બનાવે છે? તો કે માનવ શરીર બનાવે છે. ખ્યાલ આવે છે? ઇન શોર્ટ આપણે વાત કરીએ છીએ માનવ શરીર, તો માનવ શરીરનો પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ કયો છે? કોષ. એટલે કે સજીવનો પાયાનો એકમ જેને આપણે કોષ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે કોષ છે એ શબ્દ મેં તમને કીધું કે લેટિન શબ્દ સેલ્યુલા પરથી ઉતરી આવેલો છે. બીજું કે સેલ્યુલાનો અર્થ થાય છે નાના ઓરડા જેવો ભાગ. તો આપણા શરીરની અંદર જે નાના ઓરડા જેવો ભાગ આવેલો છે એને શું કહેવામાં આવે છે? કોષ. ખ્યાલ આવે છે? હવે આ કોષ નામ કેવી રીતે આવ્યું? તો કે રોબર્ટ હુક નામના જે વૈજ્ઞાનિક હતા એમણે સૌપ્રથમ સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને જે બોટલનું બૂચ આવે ને, ઢાંકણું જેને આપણે કહીએ છીએ, તો એ બૂચના અંદરના ભાગનું જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર વડે નિરીક્ષણ કરેલો તો ત્યારે તેમને બૂચની અંદર મધપુરા જેવી રચના જોવા મળી હતી. તો એ મધપુરા જેવી રચનાની અંદર એમને આવા નાના નાના ખાના જોવા મળ્યા. તો એ ખાનાને રોબર્ટ હુકે શું નામ આપી દીધું? કોષ નામ આપી દીધું. એટલે બાયોલોજીની અંદર એટલે કે જીવવિજ્ઞાનમાં આ કોષ શબ્દ ઇતિહાસમાં સૌથી અગત્યનું સ્થાન ધરાવતો થઈ ગયો. એટલે રોબર્ટ હુકે વિચાર્યું કે જેટલા પણ સજીવો છે એ દરેક સજીવોની અંદર અલગ અલગ કોષો આવેલા છે, અને ત્યાર પછી રોબર્ટ હુકે આ નાના ઓરડા જેવા ભાગને કોષ નામ આપી દીધું. ક્લિયર? તો આ થઈ તમારી આ ચેપ્ટરની શરૂઆત. ફરી વાર યાદ રાખવું એક હેતુલક્ષી કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી બોટલની જે બૂચ આવે છે એ બૂચના પાતળા છેડનું જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરેલું ત્યારે એ બૂચના અંદરના ભાગમાં મધપુરા જેવી નાની સૂક્ષ્મ રચના જોવા મળી હતી. એના ઉપરથી એણે એ નાના ખાના જેવી રચનાને શું નામ આપેલું હતું? કોષ નામ આપેલું હતું. ક્લિયર? કોષ વિશેની આપણે થોડી માહિતી દર્શાવી દઈએ. વિદ્યાર્થી મિત્રો, જીવવિજ્ઞાનની અંદર જ્યારે કોષની રચના, તેનું બંધારણ અને તેના કાર્યો વિશેનો અભ્યાસ કરવામાં આવે તો તેને કોષ વિદ્યા કહેવામાં આવે છે. કારણ કે દરેક સજીવની અંદર અલગ અલગ પ્રકારના કોષ આવેલા હોય છે. હવે કોષને આધારે આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ તો આપણને બે પ્રકારના સજીવોનો સમાવેશ થયેલો જોવા મળે. એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. આપ સૌ અગાઉના ધોરણમાં આ બે કોષ ધરાવતા એટલે કે બહુકોષી સજીવ, એક કોષી સજીવ એના વિશે માહિતી મેળવીને આવ્યા છો. તો આપણે ફરી વાર એને રિવાઇઝ કરીએ તો એક કોષી સજીવ એટલે કે જે સજીવ શરીરના બંધારણ એક જ કોષ આવેલો હોય તો તેને શું કહેવામાં આવે છે? એક કોષી સજીવ. અને બહુકોષી સજીવ એટલે જે સજીવના બંધારણમાં એક કરતાં વધારે કોષો આવેલા હોય તો તેને આપણે બહુકોષી સજીવ કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આપ સૌ જાણો જ છો, એક કોષી સજીવમાં અમીબા, પ્લાઝ્મોડિયમ, બેક્ટેરિયા, ઈસ્ટ જેવી ફૂગનો સમાવેશ થાય. જ્યારે બહુકોષી સજીવની આપણે વાત કરીએ તો આપણે પોતે એટલે કે માનવ છે, હાથી છે વગેરે જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. તો આપણે વિગતો દર્શાવી દઈએ.
જ્યાં જ્યાં પણ અંડરલાઈન કરું છું એ હેતુલક્ષી માટે ધ્યાનમાં રાખો. વિગતો એટલા માટે દર્શાવી છે કે આમાંથી ઘણા બધા હેતુલક્ષી અથવા એમસીક્યુ બની શકે એવા છે. એટલે આ તમારી જે પ્રસ્તાવના કોર્સ કેવી રીતે બને છે, એટલે મીન્સ કે કોર્સ વિદ્યા શું છે, કેવી રીતે કોર્સ નામ આપ્યું, કયા વૈજ્ઞાનિકે કોર્સની રચના પરથી આપણને આ સરળ ભાષામાં સમજૂતી આપી કે હકીકતમાં દરેક સજીવોની અંદર અલગ અલગ પ્રકારના કોષો આવેલા હોય છે. આશા રાખું કે તમને આ બીજું ચેપ્ટર, એટલે કે આપણે જે ચેપ્ટરનું નામ મેળવવાનું હતું એ આવશે સજીવના પાયાનો એકમ કોષ. કેવા કેવા કોષોની રચના ધરાવે છે એના વિશે આપણે માહિતી મેળવીશું. થેન્ક યુ.